દિવાળીના તહેવાર પહેલા ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેચાણ માટે આવતા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક નોંધાઈ રહી છે તો બીજી તરફ ક્વોલિટી મુજબ કપાસના સારા ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 6-7 દિવસ બંધ રહેવાનું હોય જેથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક નોંધાઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ છેલ્લા દિવસે જ ખુલ્લું રહેવાનું હોય જેથી ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનું કપાસનું પાક વેચાણ કરવા ઉમટી પડ્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક નોંધાય છે સાથે સાથે કપાસના ભાવો પણ ખેડૂતોને શાળા મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તહેવાર દરમિયાન ખેડૂતોના કપાસ વેચાણ થયા હોય તે ખેડૂતોને સ્થળ પર જ રૂપિયા આપી દેવામાં આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં 6-7 હજારની કપાસની ગાંસડીઓ આવી હતી કપાસના 900 થી લઈને 1700 સુધીના ભાવો ખેડૂતોને ક્વોલિટી મુજબ મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કપાસ લઈને આવ્યા છીએ કપાસનો સારો ભાવ મળે છે કેટલો ભાવ મળે છે 1700 રૂપિયા ભાવ મળે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 5-6 હજાર ભારી ની આવક છે નબળા માલ ના 1400 થી 1800 રૂપિયાના ભાવ મળે છે અને સારા માલના 1700 થી 1800 રૂપિયાના ભાવ મળે છે ખેડૂતો પણ ખુશ છે અત્યારે ખેડૂતોને પૈસા કઈ રીતે આપવામાં આવે છે અત્યારે દિવાળીના તહેવાર ટાણે ખેડૂતોને રોકડા પૈસા આપવાથી ખેડૂતો પણ તહેવાર સારી રીતે ઉજવી શકે અને નવા વાવેતરના હિસાબે પૈસાની જરૂરિયાત મુજબ પૈસા રોકડા વેપારીઓ આપે છે અલ્પેશ ત્રિવેદી D9 ન્યૂઝ ધોરાજી અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ક્લિક કરો બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ